सूरत शहેરમાં અનેક ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપી મોહમ્મદ અશરફ નાગરીની એક બાતમીના આધારે ગુજરાત એટીએસએ મહારાષ્ટ્રના નવાપુરાથી ધરપકડ કરી છે। આરોપી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના પર ગુત્સી ટોક પણ લગાવવામાં આવેલ છે। અશરફ નાગરી સામે સુરત પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિત કુલ 24 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો હતો। આરોપી મોહમ્મદ અશરફ નાગોરી અગાઉ 2003માં સુરત તથા અમદાવાદમાં પોટા હેઠળ ઝડપાયો છે। 2013 તથા 2015માં સુરત પોલીસે પાસા હેઠળ તેની સામે કાર્યવાહી કરી હતી। 2005થી 2010 દરમિયાન સુરતમાં હસમુખ લાલવાલા ઉપર ફાયરિંગ કેસમાં 9 વર્ષ સુધી અશરફ જેલના સળિયા ગણી આવ્યો છે। અમદાવાદ શહેરમાં 2003માં જિહાદી કાવતરાના ગુનામાં પોટા હેઠળ પકડાયેલ છે કે જેમાં 54 આરોપીઓ પકડાયા હતા, જેમાં અશરફ નાગોરી પણ સામેલ હતો। હાલ આરોપી મોહમ્મદ અશરફ નાગોરીને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવેલ છે। કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને સુરત પોલીસને સોંપવામાં આવશે।